કર્યા કે જેનું પરિણામ અને હું તમને એ પણ નોંધ સાથે કહી શકું કે જ્યારે અમારો જ્યારે કોન્ફિડેન્શિયલ રિપોર્ટ એમને આપ્યો ત્યારે એમાં એક સ્પષ્ટ સેન્ટેન્સ લખેલું કોર્ડિનેટર નેક કોઓર્ડિનેટરે પીઆર ટીમ કોર્ડિનેટરે કે ગુડ અન્ડર ગુડ લીડરશીપ અંડર સોરી ગુડ કોર્ડિનેશન અંડર ધ લીડરશીપ ઓફ ધ પ્રિન્સિપલ આ એક સેન્ટેન્સ એમને મૂકેલું ચોક્કસ અને એ એનું જ પરિણામ હતું કે જે નેકનું રિઝલ્ટ આવ્યું ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે એ કોલેજ આવી

એટલે તો પછી ટીમ વર્ક જ્યાં સફળ થયું છે ત્યાં આચાર્ય પણ સફળ થયા છે આવું આપણો મત એનો મતલબ એવો છે કે એનો દિશા નિર્દેશ પેલો હોય સુકાની સુકાની તરીકે આચાર્ય હોય શકે દિશા નિર્દેશ અને સતત એમની સાથે રહીને સતત જાગૃત રહીને સતત સ્તરેક સ્ટેકહોલ્ડર્સ ને જાગૃત રાખવાનું કામ અથવા તો એમને ઇન્સ્પાયર કરવાનું કામ એ આચાર્યનું હોય છે બહુ સરસ વાત કરી આપે કે કોઈપણ ક્ષેત્રની સફળતામાં માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનું નહીં પણ સમૂહનું યોગદાન હોય છે પછી એ સમાજમાં એ સમૂહની અંદર વિદ્યાર્થી પણ આવી જાય અને કદાચ એ સમાજ પણ આવી જાય તો આજે જ્યારે સરકારશ્રી આચાર્યશ્રીઓ માટે કોલે ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં એક યોગ્યતા નક્કી કરી છે એક મેરિટ નક્કી કર્યું છે ગુણાંક નક્કી કર્યા છે કે ભાઈ આ પ્રકારની માર્કિંગ સિસ્ટમથી જો એ યોગ્ય હોય અને એમાં જેમનું મેરિટ ઊંચું હોય એ જે તે કોલેજમાં આચાર્ય તરીકે ફરજ બજાવી શકે અથવા તો એ અધિકૃત બને અધિકારી બને તો આવા સંજોગોની અંદર સરકાર એક તરફથી યોગ્યતા અધ્યાપ આચાર્યશ્રી માટે યોગ્યતા નિર્ધારિત કરે છે તો બીજી બાજુ આપે જે વાત કરી એ સજ્જતા વિશે હું વાત પ્રશ્ન પૂછવા માગું છું કે યોગ્યતા તો બની શકે પણ એની સામે એક આચાર્યમાં હોવી જોતી સજ્જતા એ કેટલી અને કેવી હોવી જોઈએ કે જેથી કરીને સંસ્થાનું નામ રોશન થઈ શકે અને સંસ્થા જળહળી શકે કારણ કે આપણી પાસે એવા ઘણા ખ્યાતનામ આચાર્યો છે કે જે આચાર્યના નામથી જે તે કોલેજ ઓળખતી હોય ગુજરાતમાં એવી ઘણી કોલેજો છે જેમ કે મોડાસાની કોલેજ ધીરુભાઈ ઠાકરની કોલેજ તરીકે ઓળખાય છે અને આવી તો ઘણી યાદી લંબાવી શકાય તો આપ આચાર્યની સજ્જતા વિશે થોડો પ્રકાશ ફેંકશો બિલકુલ કે જે ગુણાંકનની પદ્ધતિ આ વર્ષથી જે અમલમાં આવી છે એની પાછળનું લોજિક જો જોઈએ તો એમાં એવું કહી શકાય કે આચાર્ય તરીકે માત્ર એક વિષય સાથે સંબંધ નથી હોતો જયારે કોઈ પણ સંસ્થાનું જ્યારે આચાર્ય તરીકે સુકાન સંસ્થામાં ચાલતા દરેક વિષયોનું જ્ઞાન એ આચાર્ય તરીકે એમની પાસે હોવું જોઈએ એટલે કોઈ પણ વિષયના કાર્યક્રમો હોય તો એ વિષયને અનુરૂપ એમને વક્તવ્ય આપવું જોઈએ અથવા તો એ વિષયની જાણકારી અથવા તો એ વિદ્યાર્થીઓને એ અધ્યાપકો સાથેના વિષયના કોઈ પ્રશ્ન હોય તો પણ એમનું પર્યાપ્ત નોલેજ જ્ઞાન એ આચાર્ય તરીકે એમની પાસે હોવું જોઈએ એટલે એમની એકેડેમિક સાઈટ ખરેખર સ્ટ્રોંગ તો હોવી જ જોઈએ પછી હવે તમારી એડમિનિસ્ટ્રેટિવ સાઇટ જે આપણે વહીવટી જ્ઞાન જે વાત કરીએ છીએ એ વહીવટી જ્ઞાન તો શું છે કે તમે અનુભવના આધારે પણ ડેવલપ કરી શકો છો પણ એટલે આ જે અત્યારે ગુણાંકન પદ્ધતિ છે એમાં જો યોગ્યતા અને પોતાની જાતને પુરવાર કરવી હોય તો આપણું એક એકેડેમિક જે આપણી સાઇડ છે એ પણ એટલી જ મહત્ત્વની હોય છે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે આચાર્ય બની જઈએ પણ આપણા વિષય પૂરતું જ્ઞાન હોય અને આપણે બીજા અન્ય વિષયોનું જ્ઞાન ના હોય તો ઘણી વખત આપણે અસફળતા અથવા તો આપણે ઘણી વખત આપણે નિષ્ફળ જવાની શક્યતાઓ પણ વધારે રહેતી હોય છે એટલે દરેક મારા મિત્રોને મારે પણ એ જ અનુરોધ કરવાનો છે કે આપણે જ્યારે આચાર્ય તરીકે જ્યારે આપણે નિમાતા હોય ત્યારે આપણું એક વિષય પૂરતું લક્ષ્ય નથી હોતું ત્યારે સમગ્ર સંસ્થાને ધ્યાનમાં રાખીને સમગ્રને સમગ્ર ડિપાર્ટમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવાનું હોય છે ત્યારે આપણે એ એક બહુ મોટી અને એક વિશાળ ફરજ બની જતી હોય છે ચોક્કસ ખૂબ સરસ આપણે જે ગુણાંકની વાત કરીએ એ ઉપરથી મને યાદ આવ્યું કે છેલ્લા બેક વર્ષથી ગુજરાતની દરેક લગભગ દરેક યુનિવર્સિટીની અંદર અભ્યાસક્રમ અને એની પરીક્ષા પદ્ધતિ અને પ્રવેશ પદ્ધતિનું માળખું થોડું બદલાયું છે ખાસ કરીને સેમિસ્ટર સિસ્ટમ પ્રવેશી છે ત્યારે હું તમને આ સીબીસીએસ જે ક્રેડિટ બેઝ સિસ્ટમ છે એની વિશે હું જાણવા માગું છું કે એ પહેલાં જે વાર્ષિક પરીક્ષાઓ લેવાતી હતી અને વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ એક વર્ષ સુધી વિદ્યાર્થીઓ જે તે વિષયની અંદર માહિતગાર થાય એના એનો અભ્યાસ કરે અને એમાં પારંગત નીવડ્યા પછી એમની પરીક્ષા લેવાતી હતી હવે છ મહિનાના ટૂંકા ગાળાની અંદર જ્યારે પરીક્ષાઓ લેવાતી થાય છે એના પરિણામ એટલે પ્રવેશ પરીક્ષા અને પરિણામ આ બધી પ્રોસેસ યાંત્રિક બની જવાની શક્યતા રહેલી છે ખરી અથવા તો આ સેમિસ્ટર પદ્ધતિથી અભ્યાસક્રમ ઉપર કે વિદ્યાર્થીની કારકિર્દી ઉપર પ્રશ્નાર્થ લાગી જવાની શક્યતાઓ રહે છે ખરી આપ શું માનો છો નહીં બિલકુલ હું એમાં એને અલગ નજરથી જોઉં છું હાજી એક તો સૌથી પહેલા મહત્વની બાબત તો એ આવે કે જ્યારે આપણે સીબીસીએસની વાત કરીએ છે ત્યારે સીબીસીએસનું ફૂલ ફોર્મ જોતા તો ચોઈસ બેઝ ક્રેડિટ સિસ્ટમ એક ચોઈસ બેઝ ક્રેડિટ સિસ્ટમ હજુ પૂરી રીતે આપણે અમલમાં નથી લાવી શકું એની પાછળના ઘણા કારણો કારણભૂત હોઈ શકે છે પરિબળો કારણભૂત હોઈ શકે છે કારણ કે આપણી પાસે ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ડેવલપ કરવાની જરૂર છે ઘણું બધું કોલેજની સજ્જતા પણ વિકસિત કરવાની જરૂર છે ઘણી બધી ફેકલ્ટીઝ ડેવલપમેન્ટ કરવાની પણ જરૂરી છે કારણ કે આમાં સંખ્યાબળ અથવા માનવ બળના અભાવે આપણે જે ચોઈસ વિદ્યાર્થીઓને આપવી જોઈએ એ આપણે આપી શકતા નથી સપોઝ કે મારી કોલેજની વાત કરું તો મારે ત્યાં પાંચ ડિવિઝન યુનિવર્સિટી મંજૂર કરેલા છે હવે ચોઈસ બેઝમાં જે વિષયો આપ્યા છે ઘણા આપ્યા છે પણ છતાં પાંચ ડિવિઝનને ધ્યાનમાં રાખીને મારે પાંચ જ વિષયો વિદ્યાર્થીઓને આપવા વિષયનું વિશાળ ફલક જે હોવું જોઈએ એ આપણે વિદ્યાર્થીઓને પૂરું પાડી શકતા નથી અને એની સામે ટીચિંગ સ્ટાફના પણ પ્રશ્નો હોવાના હોય હવે એ સમય એટલા માટે જ મારે કહેવું આજને સંદર્ભે એનું અમલીકરણ તો થઈ ગયું છે પણ એ સફળ અથવા તો પૂર્ણપણે એ એ સફળ થાય એ દિશામાં કેટલો સમય લાગશે કે એ દિશામાં શું પ્રયત્ન કાર્ય આપણે જ્યારે પ્રારંભ કરતા હોય છે ત્યારે શરૂઆતમાં એમની મુશ્કેલીઓ આવતી હોય છે એને આપણે એનાથી નિરાશ કે હતાશ ના થઈએ પણ એ દિશામાં આપણે પ્રયત્નશીલ રહીએ તો એનું ચોક્કસ પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ આજથી વર્ષો પહેલાં પણ આ ચોઈસ બેઝ ક્રેડિટ સિસ્ટમ અથવા તો આપણે જે કંઈ સેમેસ્ટર સિસ્ટમ હતી જ હજુ અત્યારે પણ ઘણી આપણી જે ટેકનોલોજીકલ જે સંસ્થાઓ છે સપોઝ કે એન્જિનિયરિંગ હોય કે મેડિકલ સાયન્સ હોય એમાં સેમેસ્ટર સિસ્ટમ છે અને જ્યારે આપણે આર્ટ્સ કોમર્સ સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમની વાત કરતા હોય તો ત્યારે અત્યારે ઘણા વર્ષોથી આપણે જે વાર્ષિક જે આપણું કેલેન્ડર હતું અથવા તો વાર્ષિક જે પરીક્ષાઓ અથવા તો સિસ્ટમ હતી એમાં આપણે પરિવર્તન લાવી શક્યા છીએ પણ હજુ અભ્યાસક્રમોમાં પણ ઘણું પરિવર્તન લાવવું જરૂરી છે અને એની સાથે સાથે આપણે જ્યારે પ્રયત્નશીલ રહીશું અને એ દિશામાં આપણે ચોક્કસ આગળ વધીશું તો ચોક્કસ સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે અભ્યાસક્રમની વાત કરીએ એટલે બરાબર મને યાદ આવે કે અભ્યાસક્રમના માળખાની અંદર ખાસ જોઈએ એવો ફેરફાર થવો જોઈએ પ્રકારે સેમિસ્ટર સિસ્ટમને ધ્યાનમાં રાખીને થયો છે અથવા તો નથી થયો તો એ માટે શું કરવું જોઈએ કારણ કે વિદ્યાર્થી છ માસની અંદર એક વિષયની અંદર કેટલો ઊંડો ઉતરી શકે અથવા તો એમાં એ એ સજ્જ કેટલો થઈ શકે કારણ કે હજુ પ્રવેશ મેળવે છે અને ફરી બહુ ટૂંકા ગાળાની અંદર પરીક્ષા આવીને ઊભી રહે છે પરિણામની એને ઉત્સુકતા હોય છે અને ત્યાં ફરીથી બીજા સેમિસ્ટરનો પ્રવેશ પરીક્ષા અને પરિણામ આ ત્રણની વચ્ચે વિદ્યાર્થી અટવાઈ રહેતો હોય એવું આપને નથી લાગતું બિલકુલ બિલકુલ એમાં હું તમારી વાત સાથે સંમત થઈ શકું કારણ એટલા માટે કે સાયન્સ છે તો એમાં યુનિટ વાઇઝ અભ્યાસક્રમો હોય છે જે રીતના આપણે આર્ટ્સની વાત કરીએ તો આપણે યુનિટ નથી હોતા પણ આપણે એમાં રહેલી જે બધી જે સાહિત્યિક કથાઓ હોય છે સપોઝ કે નવલકથાઓ છે વાર્તાઓ છે કવિતાઓ કાવ્ય સંગ્રહો છે એને આપણે જ્યારે વિસ્તૃત રૂપે આપણે ભણાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે સમય ઘણો બધો ઓછો પડતો હોય છે અથવા તો આપણે ઓછા સમય ભણાવતા હોય તો આપણને એમ થાય કે સાહિત્યકાર સાથે આપણે ન્યાય નથી કરી શકતા પરંતુ આપણી સામે પરીક્ષાઓ આવીને ઊભી રહેતી હોય છે એટલે એને ધ્યાનમાં રાખીને આપણે વિદ્યાર્થીઓને આપણે સંક્ષિપ્ત અભ્યાસક્રમોમાં રાખીને પણ આપણે એને એની પરીક્ષા લક્ષી માહિતી આપી અને આપણે એને પરીક્ષા સુધી પહોંચાડવાના હોય છે એટલે આપ જે કહો છો આર્ટસ કોલેજ તો આર્ટ્સ કોલેજને ધ્યાનમાં રાખીને સિલેબસ તૈયાર થવો જોઈએ તો જે તે ક્ષેત્રના જે તે શાખાઓના તજજ્ઞો હોય છે અને એ અભ્યાસક્રમ બનાવતા હોય છે વિદ્યાર્થીઓ ભોગ્ય અને જે તે વર્ગ યોગ્ય તો એ દિશામાં આજે બદલાતા સમયના સંદર્ભમાં એવા વિષયો કે એવા અભ્યાસક્રમોની અંદર પણ પરિવર્તન આવવું જોઈએ કારણ કે આજે ફાસ્ટ કમ્પ્યુટર યુગ છે અને એની અંદર આપણે જે પેલી પારંપરિક એવી જ વિષય પસંદગી કરી અને વિદ્યાર્થીઓને શિક્ષણની બાબતમાં જ્યાંને ત્યાં નથી રાખતા બીજા અર્થમાં હું એમ પૂછીશ કે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ ક્ષેત્રની અંદર જે બહોળો વિકાસ થયો છે એવું વિનયન એટલે કે આર્ટ્સ ફેકલ્ટીની અંદર થયો છે ખરો અથવા તો એના જે વિષયો છે એની અંદર કોઈ ફેરફાર કરવાની આવશ્યકતા છે ખરી જી બિલકુલ 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 એમાં આપણે એવું કહી શકીએ કે અત્યારે જે આપણે સમયની સાથે રહેવા માટે આપણે એડોન કોર્સિસ જેવા કે જોબ ઓપોર્ચ્યુનિટી આપતા વિદ્યાર્થીઓના જે પેપર્સ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય જેથી આપણે લો કે ગુજરાતી સાથે અભ્યાસ કરતો વિદ્યાર્થી હોય તો એને એવા એપ્લાઇડ વિશે અથવા તો એપ્લાઇડ પેપર આપીને જર્નાલિઝમ ડિપ્લોમા જર્નાલિઝમનું પેપર આપીને એને જર્નાલિઝમ તરફ વાળી શકીએ ટુરિઝમનું પેપર આપીને ટુરિઝમ તરફ વાળી શકી વગેરે એવા એપ્લાઇડ સાયકોલોજી છે એપ્લાઇડ સોશિયોલોજી છે એવા વિષયો કોલેજમાં ઇમ્પ્લિમેન્ટ કરીને એ કોઈપણ વિષય સાથે ગ્રેજ્યુએટ થતાં થતાં એ વિદ્યાર્થી જો એને સર્ટિફિકેટ કોર્સ સાથે આપણે જોડીને એને આપણે ગ્રેજ્યુએટ સુ ગ્રેજ્યુએટ કરીએ તો એને સમાજમાં ગ્રેજ્યુએશન થતાની સાથે સાથે જોબ ઓપોર્ચ્યુનિટીની એક સારી એવી તકો ઊભી થાય એવા અભ્યાસક્રમોની અત્યારે આપણા વિનિયનમાં પણ જરૂર હા છે એટલે જોબ ઓરિએન્ટેડ જેને કહી શકીએ કે વિદ્યાર્થી જ્ઞાનની સાથે કોઈ વ્યાવસાયિક કારકિર્દી ક્ષેત્રે પણ સ્થિર થઈ શકે અને એનું જોબ છે એ સિક્યોર થાય કે આ કોર્સ મને આર્ટ્સમાં જોડાવવાથી મને ભવિષ્યમાં મને મને મારા વિષયને અનુરૂપ અને મારી યોગ્યતાને અનુરૂપ મને કોઈ નોકરી પ્રાપ્ત થશે અથવા તો હું સ્વતંત્ર ધંધો કરી શકીશ એ પ્રકારના કોર્સની આપ અપેક્ષા રાખો છો એ બહુ આનંદની વાત છે અને આજના સમયની કદાચ એ માંગ પણ છે હવે જ્યારે આપણે આર્ટ્સ કોલેજની વાત કરીએ છીએ અને સાથે સાથે મેં તમને કીધું કે એક તરફ બીજી ઘણી નવી કોલેજો ખુલી રહી છે નવા જ્ઞાનના ક્ષેત્રો ક્ષિતિજો ખુલી રહી છે એવા સમયની અંદર બીજી તરફથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ પણ વધતી રહી છે વિદેશ વિદેશી યુનિવર્સિટીઓ પણ આપણે ત્યાં આવવા આતુર છે અને આવી રહી છે આ સંજોગોની અંદર જૂના માળખાની અંદર આપણી ચાલતી કોલેજોનું ભાવિ કેટલું અથવા તો આપણા જે પરંપરિત વિષયો છે એનું ભવિષ્ય કેવું અને કેટલું ખાસ કરીને આ સ્વાહિત સંસ્થાઓ નવી નવી ઊભી થઈ રહી છે એવા સંજોગોમાં હવે એમાં હું એક એ કહી શકું સ્વાયત્ત સંસ્થાઓ ઘણી બધી ઊભી થઈ રહી છે સાચી વાત છે એની અનિવાર્યતા પણ આપણે નકારી નથી શકતા પરંતુ એની સાથે સાથે ક્વોલિટી અને વેલ્યુ આ બે શબ્દો રહેલા છે એ ક્વોલિટી અને વેલ્યુ બેઝ જે એજ્યુકેશન સંસ્થાઓ આપશે એ પછી સ્વાયત્ત સંસ્થા હોય કે આપણી સરકાર અનુદાનિત સંસ્થાઓ હોય પણ જે સંસ્થામાં આ બેના મૂલ્યોનું જે વર્ધન કરનારી સંસ્થાઓ હશે એ સંસ્થાઓની અનિવાર્યતા રહેશે અને હું એમ કહી શકું કે વિદેશી યુનિવર્સિટીઝ પણ અત્યારે આવી રહી છે તો આપ હાલ જાણતા હશો કે હવે ગ્લોબલાઇઝેશનનો જમાનો છે વૈશ્વિકરણનો યુગ આવ્યો અને એ યુગમાં આપણે અને વિદ્યાર્થીઓએ અથવા તો સમાજે સાથે તાલથી તાલ મિલાવવા માટે અથવા તો વિશ્વની સાથે જ્યારે આપણે જોડાવાનું થાય એક સમુદાયની અથવા તો એક સમાજની ભાવના સાથે આપણે જ્યારે જોડાવાનું થાય ત્યારે એમના જે કંઈ એજ્યુકેશન સિસ્ટમ અથવા તો એમના તે જેના પરિબળો છે એ અને આપણે એની સિસ્ટમ એના પરિબળો છે તે એ બંનેનો અભ્યાસ કરવો ઘટે આ તકે કારણ કે આજે વિદેશમાં જઈને આપણે જો નોકરી કરવી હોય આપણા વિદ્યાર્થીઓએ આપણે વિદેશમાં મોકલવાના હોય તો એ વિદેશી યુનિવર્સિટીમાં જઈને એ ખર્ચ કરીને જો ત્યાં અભ્યાસ કરવો અને પછી ત્યાં જોબ ઓપોર્ચ્યુનિટી માટે એપ્લાય થવું તો બેટર છે કે એ યુનિવર્સિટી અહીંયા આવે છે અને એ જ વસ્તુ આપણે અહીંયા આપે તો એ અભ્યાસ અહીંયા આપણા ઘર બેઠા થઈ અને પછી એ ડેવલપ થઈને વિદ્યાર્થી બહાર આવે તો એને વિશ્વના કોઈ પણ દેશોમાં જોબ મળી શકે આસાનીથી એટલે એ તકે એ વિદેશી યુનિવર્સિટીનું પણ મહત્ત્વ એટલું જ છે રહી વાત આપણા સ્વાયત્ત સંસ્થાઓની તો સ્વાયત્ત સંસ્થામાં અત્યારે જો કે એક ભ્રમ તો એવો ફેલાયો છે કે ઘણી સંસ્થાઓ ક્વોલિટીને ધ્યાનમાં ના રાખતા એક એક વ્યવસાયના રૂપમાં પણ કામ કરી રહી છે તો એ અપવાદરૂપે આપણે કોઈ સંસ્થાને આપણે નામ નથી લેતા પણ એવી અપવાદરૂપે ઘણી બધી સંસ્થાઓ હોઈ શકે પણ એ સંસ્થાઓનું ભવિષ્ય લાંબુ નથી હોતું મારું એવું હવે એની સામે તો પછી પ્રશ્ન એ પણ રહે કે એક બાજુ સ્વાયત્ત સંસ્થાઓ ઘણી ખુલી રહી છે વિદેશી યુનિવર્સિટી આવી રહી છે અને બીજી તરફ સરકારશ્રીના પણ એટલા જ ઉચ્ચ શિક્ષણને સફળ બનાવવામાં અને વિદ્યાર્થીઓને એ તરફ અભિમુખ કરવા માટેના જે પ્રયત્નો અને જે જાગૃતિ એની સામે જનતાની આવી રહી છે ત્યારે મારો પ્રશ્ન એ છે કે બદલાતા સમયની સાથે ફરીથી હું પૂછીશ કે આપણા રૂઢ ઢાંચાની અંદર ગોઠવાયેલા અભ્યાસક્રમો આપણા વિષયો અને આપણી આર્ટ્સ એટલે કે વિનયન એટલે કે રસની જે કલાઓ છે ખાસ કરીને ભાષાની આજે ગુજરાતી ભાષા ક્ષીણ થવા જઈ રહી હોય એવા પ્રશ્નો થતા હોય ત્યારે એ સમયે ગુજરાતી ભાષા પ્રત્યે પ્રજા અભિમુખ થાય માતૃભાષા વિશેની જાગૃતિ આવે અને એક સમયે જેમ કોમર્સ કે સાયન્સ ફેકલ્ટીની અંદર પણ ગુજરાતીનો વિષય અનિવાર્યપણે ના એક પેપર તરીકે ભણવાનો થતો હતો આવી આવશ્યકતા આપણી રાષ્ટ્રભાષા મનાતી એવી હિન્દી ભાષા અથવા તો હિન્દી વિષય અને આપણી માતૃભાષા ગણાતી એવી ગુજરાતી ભાષા કે ગુજરાતી વિષયની અનિવાર્યતા આ વિચારો છો બિલકુલ બિલકુલ એ એ જે વસ્તુ છે છે એને તો કદી નકારી નથી શકાતી ગુજરાતીમાં કહેવાય છે કે મા તે બાકી વગડાના વા એટલે આપણી માતૃભાષા જે છે એ આપણી માતૃભાષા જ છે એમાં જે આપણા ભાવોને જે આપણે આદાન પ્રદાન કરી શકીએ અથવા તો ભાવોને જે વ્યક્ત કરી શકીએ છીએ અથવા તો ભાવનાઓને આપણે વ્યક્ત કરી શકીએ છીએ એ તમે અંગ્રેજી ભાષામાં તમારી માતૃભાષા ન હોવાને કારણે તમે ના કરી શકો તમે બોલી શકો આશા નથી પણ એ વસ્તુ એમાં નથી આવી શકતી અને જ્યારે ગુજરાતી હોવાનું ગૌરવ જ્યારે આપણે પ્રાપ્ત કરવું હોય અથવા તો ગુજરાતી હોવાનું ગૌરવ આપણે લેવું હોય તો એ ગુજરાતી ભાષાનું જ્ઞાન આપણી પાસે હોવું જરૂરી છે અને એ પણ કહી શકું કે આપણી રાષ્ટ્રભાષા જે મહાત્મા ગાંધીએ કહેલું કે હિન્દી કે વગર રાષ્ટ્ર ગુંગા હૈ એ જ્યારે એનું મહત્ત્વ જ્યારે આપણે જાળવવું હોય તો આ બંને ભાષાઓ અનિવાર્ય છે અને એ વિનિયન જ આપી શકે છે ગુજરાતી ભાષામાં જે આપણા મહામુલા જે સાહિત્યકાર છે પન્નાલાલ પટેલનું જન્મ શતાબ્દી મેં એક પરિસંવાદ કર્યો પછી હિન્દીમાં અમારા કેદારનાથ અગ્રવાલ છે એમના પણ મેં એક પરિસંવાદ કર્યો અને સાથે સાથે ભારતીય સમાજ નિર્માણમાં સંસ્કૃતની ભૂમિકા જેના ઉપર જ્ઞાન ના હોય તો તમારા પુરાણોનું તમારા આધ્યાત્મિકતાઓનું તમારા ધર્મનું તમારી પાસે જ્ઞાન નહીં આવી શકે એટલે ત્રણેય સરકાર પણ આ બાબતમાં જાગૃત છે અને એના પુરાવા આપણને ખ્યાલ છે કે હમણાં જ થોડા વર્ષો પહેલા સોમનાથની અંદર એક સંસ્કૃત યુનિવર્સિટી સ્થપાય અને એના પરિણામો પણ ઘણા ઉજ્જવળ કહી શકાય એવા બહાર આવી રહ્યા છે એક તરફ પેટ્રોલિયમ યુનિવર્સિટી તો બીજી તરફ ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના પણ આ સરકાર કરવા કટિબદ્ધ હોય અને દિશામાં બહુ યશસ્વી કહી શકાય એવા પગલાં પણ ભર્યા હોય હવે એ સ્થિતિની સામે આપ જોઈ રહ્યા છો કે આ